हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। हूँ छू निराली। आज आपणे एकदम टेस्टी एवी सैंडविच माटेनी ग्रीन चटनी बनावानी रेसिपी जोईशुं, अने साथे ज चटनीनो ग्रीन कलर केवी रीते जळवाई रहे तेनी टीप पण आपेली छे। तो चालो रेसिपी शुरू करिए। चटनी बनावा माटे मैं अहीं 2 कप कोथमीर लीधी छे, 20-25 जेटला फुदीनाना पान, 1/2 ચમચી મીઠું, 2 ચમચી શેકેલા શિંગદાણા, 1/2 લીંબુનો રસ, 15 નંગ જેટલી લસણની કળી, 1/2 ચમચી સંચળ પાવડર, 1/2 ચમચી જીરું, 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા અને સૌથી ઇમ્પોર્ટન્ટ 3 બરફના ટુકડા। તો આટલી વસ્તુની આપણને જરૂર પડશે। હવે મિક્સચરમાં બધી જ વસ્તુ લઈ લેવાની છે। કોથમીર અને ફુદીનાના પાનને પાણીથી બરાબર સાફ કરીને લેવાના। છેલ્લે બરફના ટુકડા નાખી દો। હવે આ બધી જ વસ્તુને પીસી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલરની ચટણી બનીને રેડી છે। એક બાઉલમાં નીકાળી લો। હવે ઘણા લોકોને એવું થતું હોય છે કે ચટણીનો કલર બ્લેક અથવા તો ડાર્ક ગ્રીન કલરનું થઈ જાય છે, તો તેના માટે તમારે પીસતી વખતે 2-3 બરફના ક્યુબ એડ કરી દેવાના અથવા તો બરફવાળું પાણી નાખવાનું। મિક્સચરમાં જ્યારે તમે ચટણી પીસો છો ત્યારે મિક્સચર ગરમ થાય છે, તેના લીધે ફુદીનો અને કોથમીર બંને કાળા પડી જાય છે। જો તમે બરફના ટુકડા અથવા તો બરફવાળું પાણી એડ કરશો તો આ રીતે એકદમ સરસ ગ્રીન કલરની ચટણી બનીને રેડી થશે। આ ગ્રીન ચટણીનો તમે સેન્ડવિચ બનાવવા માટે તો ઉપયોગ કરી જ શકો છો, પણ આ રીતે બ્રેડ સ્લાઈસ ઉપર એમનેમ ચટણી લગાવીને ખાવાથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ સિવાય તમે રોટલી કે પરાઠા સાથે પણ આ ચટણી ખાઈ શકો છો, અને એરટાઇટ કન્ટેનરમાં રાખી તેને આરામથી 15-20 દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકાય છે। તો તમે પણ આ રીતે ગ્રીન ચટણી બનાવી અને સ્ટોર કરી લો। અને આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવો। આવી જ બીજી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।